દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચારો પર. જમ્મુ કાશ્મીરમાં ફિદાઈન હુમલાની બાતમીના પગલે રેડ એલર્ટ. ઇમરાન ખાને કહ્યું કે નરેન્દ્ર મોદી જીતે તો જ ભારત પાકિસ્તાનના સંબંધો સુધરે. ભારત ઇકોનોમિક ગ્રોથમાં સતત બીજી વાર ચીનને માત આપશે, IMF રિપોર્ટમાં અનુમાન. સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં ટાઈગર શ્રોફનો રોહન તરીકેનો લુક રિલીઝ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરમાં ફિદાઈન હુમલાની બાતમીના પગલે રેડ એલર્ટ. સમગ્ર જમ્મુ કાશ્મીરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના કોઈ પણ મહત્વના સ્થળે IED લેસ સ્કોર્પિયો સવાર આત્મઘાતી આતંકવાદી હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓના એલર્ટ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાશ્મીર ખીણના સરહદી ક્ષેત્રોના 2 ગાઈડને ફિદાઈન હુમલો કરવામાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આગામી 48-72 કલાકની અંદર આતંકવાદીઓ હુમલાને અંજામ આપી શકે છે એવી બાતમી છે. ઇમરાન ખાને કહ્યું કે નરેન્દ્ર મોદી જીતે તો જ ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં પાકિસ્તાનને દુશ્મન દેશ ગણાવી આકરા પ્રહારો કરી રહ્યા છે અને બાલાકોટ એર સ્ટ્રાઇકના જવાનોને મત અર્પણ કરવા જેવી અપીલ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વર્તમાન મોદી સરકારના વખાણ કર્યા હતા. ઇમરાન ખાને જણાવ્યું હતું કે જો ભારતમાં આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જીત થાય તો પાકિસ્તાનને ફાયદો થશે, કેમ કે ભાજપની સરકારમાં પાકિસ્તાન સાથે શાંતિ સ્થપાવવાની શક્યતાઓ વધી જશે. આ ઉપરાંત કાશ્મીર વિવાદનો પણ ઉકેલ આવી જશે. ભારત ઇકોનોમિક ગ્રોથમાં ચીનને સતત બીજી વાર માત આપશે, IMF રિપોર્ટમાં અનુમાન. IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અનુસાર ભારત વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે યથાવત રહેશે. IMF નું અનુમાન છે કે વર્ષ 2019માં ભારતની ઇકોનોમી 7.3% અને 2020માં 7.5% ઝડપે વધશે. અર્થવ્યવસ્થાની ઝડપ વધવાનું મુખ્ય કારણ અહીં વધતો જતું રોકાણ અને વપરાશમાં વધારો છે. ગત વર્ષે 2018માં ભારતનો ગ્રોથ રેટ 7.1% હતો, જ્યારે ચીનનો ગ્રોથ રેટ માત્ર 6.6% હતો. સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં ટાઈગર શ્રોફનો રોહન તરીકેનો લુક રિલીઝ. કરણ જોહરનો ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને તારા સુતરિયા ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ લીડ રોલમાં છે. ફિલ્મમાં તારા સુતરિયાનો મિયા તરીકેનો, ટાઈગર શ્રોફનો રોહન તરીકે અને અનન્યા પાંડેનો શ્રેયા તરીકેનો લુક રિલીઝ થઈ ગયો છે. 10 એપ્રિલે ફિલ્મનું ટીઝર પોસ્ટર રિલીઝ થયું હતું. હવે કરી નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિ શાહ ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.